તમને ભણીએ છીએ જેમાં અત્યાર સુધીમાં આપણે સામાજિક પ્રક્રિયા સામાજિક ક્રિયાનો અર્થ અને એના તત્વો ભણી ગયા છીએ સામાજિક આંતરક્રિયાનો અર્થ અને તેના લક્ષણો ભણી ગયા છીએ આજે આપણે સામાજિક આંતરક્રિયાના વિવિધ સ્વરૂપો અથવા તો એના પ્રકારો ભણવાના છે હવે આંતરક્રિયાના મુખ્ય પ્રકારો ત્રણ છે સહકાર સ્પર્ધા અને સંઘર્ષ એમાં સૌથી પહેલો પ્રકાર આજે આપણે સહકારને જોઈએ તો માનવ સમાજની સાર્વત્રિક ઘટના કોઈ હોય તો તે છે સહકાર સહકાર વિના જૂથ જીવન કે સમાજ જીવન શક્ય નથી વિશ્વની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એવો નહીં હોય કે જેને સહકારની જરૂર ના હોય દરેક વ્યક્તિને જીવનમાં કોઈને સહકાર આપવો પણ પડે છે અને કોઈનો સહકાર મેળવવો પણ પડે છે વ્યક્તિની અનેકવિધ જરૂરિયાતો છે એ જરૂરિયાતના સંતોષ માટે વ્યક્તિએ કોઈને કોઈને સહકાર આપવો પડે છે અને ક્યારેક કોઈનો સહકાર મેળવવો પણ પડે છે આમ સહકારની આંતરક્રિયા છે એ રચનાત્મક છે હકારાત્મક છે એ સમાજને જોડવાનું કામ કરે છે સમાજને તોડવાનું કામ નથી કરતો તો વિશ્વનો માનવ સમાજ સંગઠિત રહી શકે છે એના મૂળમાં છે સહકાર સહકાર વગર માનવ જીવન શક્ય નથી હવે સહકારના વ્યવસ્થિત અર્થને જોવો હોય વ્યાખ્યા જોવી હોય તો કોને કહેવાય સહકાર તો ફેર ચાઇલ્ડે સહકારની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે હવે ફેર ચાઇલ્ડની વ્યાખ્યા જોઈએ તો સહકાર એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્ય કરે છે જો સહકારમાં જોડાનારી બધી વ્યક્તિનું ધ્યેય એક સમાન હોય છે એક સમાન એટલે ધ્યેય એક છે એને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બધી વ્યક્તિઓ સાથે મળીને જો પ્રયત્ન કરે તો ધ્યેયને ઝડપથી હાંસલ કરી શકે ધ્યેયની સંખ્યા મર્યાદિત હોય અને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ લોકોની સંખ્યા અમર્યાદિત હોય ત્યારે સાથે મળીને પ્રયત્ન કરે દાખલા તરીકે એક જ વાહન હોય અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ સાથે બેસીને એક જ વાહનનો ઉપયોગ કરે તો તે પોતાના ધ્યેય કે મંજિલ સુધી પહોંચી શકે એક જ રમત ગમતની ટીમને ખેલાડીઓ સાથે મળીને પ્રયત્ન કરે તો તે વિજેતા બનવાના ધ્યેય સુધી પહોંચી શકે આમ સહકાર એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ અથવા જૂથ સંગઠિત થાય છે અને સંગઠિત થઈને પોતાના પ્રયત્નથી એ ધ્યેયને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલે સહકાર એ હકારાત્મક આંતરક્રિયા છે વ્યક્તિની જરૂરિયાતના સંતોષ માટે અનિવાર્ય છે વિશ્વના પ્રત્યેક સમાજમાં સહકારની આંતરક્રિયા થાય છે હવે સહકારના પ્રકારો જોઈએ તો સહકારના મુખ્ય પ્રકારો બે છે પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર હવે નામ ઉપરથી જ ખબર પડી જાય પ્રત્યક્ષનો અર્થ થાય છે સીધે સીધો સહકાર આપવો આમને સામને રહીને સહકાર આપવો ખાસ કરીને પ્રાથમિક પ્રકારના જે જૂથો હોય એમાં આ સહકાર વધારે જોવા મળે છે પ્રાથમિક જૂથો કોને કહેવાય તો જે જૂથનું કદ નાનું હોય સંબંધો મોટા મોટા હોય ગાઢ હોય અનૌપચારિક હોય એવા જૂથોની અંદર પ્રત્યક્ષ સહકાર વધારે જોવા મળે છે દાખલા તરીકે ખેતી કામ કરતા ખેડૂત પરિવારો મિત્ર જૂથની અંદર પ્રત્યક્ષ સહકાર વધારે જોવા મળે છે સગા સંબંધીઓના જૂથ પડોશી જૂથ આવા બધા જૂથોની અંદર પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે અને આ પ્રત્યક્ષ સહકારને કારણે વ્યક્તિ એકબીજાના સામાજિક સંપર્કમાં આવે છે સામાજિક સંબંધો કેળવાય છે અને પરિણામે તે વ્યક્તિને સામાજિક અને માનસિક સંતોષ પૂરા પાડે છે એટલે પ્રત્યક્ષ સહકાર એટલે શારીરિક રીતે નજીક નજીક રહીને નિકટ નિકટ રહીને ભૌતિક રીતે નજીક રહીને થતો સહકાર એટલે પ્રત્યક્ષ સહકાર દાખલા તરીકે એક જ ટીમના રમત રમતા ખેલાડીઓ એક શાળાની અંદર શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ આમાં પ્રત્યક્ષ સહકાર હોય છે આચાર્ય આચાર્યનું કામ સંભાળે છે વહીવટનું શિક્ષકો ભણાવે છે અને સેવકગણ કે પટાવાળા છે શાળામાં
થાય છે। સહકારનો બીજો પ્રકાર છે પરોક્ષ સહકાર। પરોક્ષ એટલે પ્રત્યક્ષ થી વિરુદ્ધ સહકાર, થયો દૂર દૂર રહીને સહકાર સાધવામાં આવે છે એને કહેવામાં આવે છે પરોક્ષ સહકાર। ટૂંકમાં ધ્યેયને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ લોકો એકબીજાની સામસામે નથી હોતા, એકબીજાની નજીક નજીક નથી હોતા, અને છતાંય ધ્યેયને પ્રાપ્ત કરવાના સહિયારા પ્રયત્ન કરે એને કહેવામાં આવે છે પરોક્ષ સહકાર। દાખલા તરીકે એક વિશાળ કંપનીમાં કે ઔદ્યોગિક સંગઠનમાં કામ કરતા એના મેનેજરો, એના કર્મચારીઓ, એના કામદારો બધા વધુ ને વધુ ઉત્પાદન કરીને, વધુ વેચાણ કરીને વધુ નફો પ્રાપ્ત કરવો એ બધાનું ધ્યેય એક છે, પણ એ ધ્યેય પરોક્ષ સહકારથી તેઓ હાંસલ કરી શકે છે। ઘણી વખત તો એક જ એકમમાં કામ કરતા કર્મચારી કે કામદારો એકબીજાને નજીકથી ઓળખતા પણ હોતા નથી। કોઈ દિવસની શિફ્ટમાં કામ કરતા હોય, કોઈ રાતની શિફ્ટમાં, કોઈ સવારની શિફ્ટમાં, કોઈ બપોરની શિફ્ટમાં એકબીજાને ઓળખતા નથી હોતા, છતાંય ઉત્પાદન વધારીને વધુ નફો કમાવો એનું ધ્યેય એક છે, પણ પરોક્ષ રીતે આડકતરી રીતે સહકાર સાધે છે એટલે એને પરોક્ષ સહકાર કહેવામાં આવે છે। દૂરવર્તી જૂથોની અંદર આ પરોક્ષ સહકારનું પ્રમાણ વધારે જોવા મળે છે। દૂરવર્તી જૂથો એટલે પ્રાથમિક અને નિકટવર્તી જૂથોથી તદ્દન વિરુદ્ધ દૂરવર્તી જૂથો એટલે જે ઔપચારિક જૂથો છે, જે મોટા કદના જૂથો છે, વિશાળ સભ્ય સંખ્યા ધરાવે છે, જેમાં આત્મીયતા સભર સંબંધો હોતા નથી, નિકટવર્તી સામાજિક સંબંધો હોતા નથી, ને છતાંય તેઓ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા પ્રયત્ન તો કરે છે। અહીંયા પ્રવૃત્તિનું વિભાજન અને વિશિષ્ટીકરણ થયેલું હોય છે। દાખલા તરીકે વિશાળ ઔદ્યોગિક સંગઠનમાં કામ કરતા કોઈ કર્મચારી છે ખરીદીનો વિભાગ સંભાળે છે, કોઈ વેચાણ વિભાગ સંભાળે છે, કોઈ કર્મચારીની ભરતી પસંદગી બદલી બઢતીનું કામ સંભાળે છે, કોઈ નાણાંની વ્યવસ્થા કરે છે, કામદારો છે એ શ્રમનું કામ કરે છે, બધા પોતપોતાના કામ કરે છે એટલે અહીંયા કાર્યનું વિશિષ્ટીકરણ ને વિભાગીકરણ થયેલું હોય છે। દરેક વ્યક્તિના ભાગે અલગ અલગ કામ હોય છે, છતાંય બધાનું ધ્યેય એક હોય છે, વધુ ઉત્પાદન કરીને વધુ નફો હાંસલ કરવો। તો દૂરવર્તી જૂથોમાં પરોક્ષ સહકારનું પ્રમાણ વધારે હોય છે, અહીંયા સામાજિક માનસિક સંતોષ નથી મળતો, વ્યક્તિ એકલતાનો અનુભવ કરે છે, કારણ કે નજીકથી કોઈને ઓળખતી નથી એટલે આત્મીયતા સભર સંબંધો હોતા નથી, વ્યક્તિ પોતાની અંગત લાગણીઓ શેર કરી શકતી નથી, અને પરિણામે અહીં વ્યક્તિ એકલતાનો અનુભવ કરે છે, ઘણી બધી માનસિક સમસ્યાઓ સર્જાય છે, જે માનસિક સમસ્યાઓ એકલતાને કારણે સર્જાય છે, અને વ્યક્તિ હતાશ અને નિરાશ પણ થાય છે। આ રીતે આપણે અહીંયા સહકારની આંતરક્રિયા જોઈ